नमस्कार मित्रों, आज आप डायइलेक्ट्रिक ध्रुवीभवन विषय समझवाना छे। तो पहला डायइलेक्ट्रिक विषय समझिए। डायइलेक्ट्रिक एटले अवाहक। तो आपणे जोई गया छे के पहला जो सुवाहक, आ समझी लो के आ एक सुवाहक छे, बराबर। आ सुवाहक ने समान विद्युत क्षेत्रमां ની અંદર મૂકીએ તો વિદ્યુત ક્ષેત્રની એની અંદર આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ, આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે કોને મૂક્યો છે? સુવાહકને મૂક્યો છે। કોને મૂક્યો છે? સુવાહકને મૂક્યો છે, બરાબર। સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સુવાહકને મૂક્યો છે તો શું થાય છે? તો એનામાં અંદર સુવાહકની અંદર શું આવેલા હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન જમા થશે, અને આ બાજુ કોણ જમા થશે? ધન વિદ્યુત ભાર જમા થશે, ઋણ આ સાઈડ ને ધન આ સાઈડ જમા થશે। એટલે વિદ્યુત ક્ષેત્ર, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ને આપણે જીરો કહીએ, બાહ્ય એટલે આઉટર, બરાબર। તો અંદર પણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, આ પ્લસ ને માઇનસ થઈ ગયું ને, તો પણ એ કઈ દિશામાં? આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ઉત્પન્ન થશે, જે કયું આવશે? ઈ આઈ, બરાબર। ઈ જીરો ની વિરુદ્ધ દિશામાં ઈ આઈ ઉત્પન્ન થશે। પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું? જેટલું વિદ્યુત ક્ષેત્ર આ ઉત્પન્ન થાય છે તેટલું જ વિદ્યુત ક્ષેત્ર આ પણ ઉત્પન્ન થશે। દિશા કેવી છે? બંનેની વિરુદ્ધ, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું? પરિણામી વિદ્યુત ક્ષેત્ર આટલું છે, E0 + EI is equal to કેટલું થશે? 0 થશે। આ વાત છે સુવાહક, કેમ? સુવાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય છે, અને મુક્ત ઇલેક્ટ્રોન છે એના પર શું લાગે છે? બળ લાગે છે, એટલા માટે। હવે આપણે જોઈએ તો આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર આપણે કોઈ અવાહકને મૂકીએ, અવાહકને મૂકીએ તો શું થાય? તો સુવાહક અવાહકને મૂકીએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E0। તો એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, બરાબર। તો મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય તો આમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરશે નહીં, બરાબર। પરંતુ એની અંદર વિદ્યુત ક્ષેત્રને કારણે, આની અંદર વિદ્યુત ક્ષેત્રને કારણે અમુક વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થશે, જે આના કરતા કેવું હશે? આ ઓછું હશે। આ બંને સુવાહકમાં કેવા હશે? સમાન હશે। આ જે વિદ્યુત ક્ષેત્ર છે તે મુક્ત ઇલેક્ટ્રોન એક બાજુ ભેગા થતા જશે, ને ધન એકબીજા એક બાજુ ભેગા થતા થશે। જેમ જેમ ધન ને ઋણ ભેગા થતા જાય એમાં ઈઆઈ વધતું જાય, અને ક્યાં સુધી વધે? જ્યાં સુધી ઈઆઈ અને ઈ0 સમાન ન થાય ત્યાં સુધી વધે। જ્યારે અહીંયા શું થાય છે કે વિદ્યુત ક્ષેત્રમાં અવાહકને મૂકવામાં આવે છે, તો આ ઈ0 ને કારણે આ અવાહકમાં કંઈક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે નહીં, આ ઈ0 વધારે છે ને ઈઆઈ કંઈક, એટલે કંઈક મૂલ્ય હશે। આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેમ શૂન્ય થાય છે? આ પણ જો દિશા જો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, આ ઈઆઈ ઈ0 ની દિશા આ તરફ ને ઈઆઈ દિશા આ તરફ છે, બરાબર। તો આમાં શું થાય છે? જો ઈ0 અને ઈઆઈ દિશા બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, આમાં પણ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પરંતુ અહીંયા શું થાય છે કે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ગતિ કરતા 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 આ બાજુ ભેગા થતો જાય, જેમ ભેગા થતો જાય તેમ આ ઈઆઈ વધતું જાય, અને ઈઆઈ ક્યાં સુધી વધે? જ્યાં સુધી આ બંને સરખું ન થાય ત્યાં સુધી વધે, જ્યારે અહીંયા આવું આવતું નથી। આને કારણે અમુક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરીએ, ઈ પરિણામી વિદ્યુત ક્ષેત્રની જો આપણે વાત કરીએ તો શું થાય? E0 + EI is not equal to 0,
બરાબર આ વાત થઈ સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય અને અવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય સુવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું આવે શૂન્ય આવે અવાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય આવશે નહીં અને EI ની E જીરો છે એ EI કરતા હંમેશા કયું આવશે વધારે આવશે કારણ કે આને કારણે આ ઉત્પન્ન થાય છે ઈ જીરો ને કારણે EI ઉત્પન્ન થાય છે બરાબર અહીંયા શું થાય છે કે મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા છે એને કારણે EI ઉત્પન્ન થાય છે એટલે ઇલેક્ટ્રોન ગતિ કરતા જશે તેમ EI વધતું જશે ક્યાં સુધી વધશે જ્યાં સુધી આ બંને સરખું ન થાય ત્યાં સુધી બરાબર તમારી નોટમાં આ લખી લો આગળ આપણે પછી જોઈ લઈએ કે ભાઈ ડાયઇલેક્ટ્રિકના કેટલા પ્રકાર છે ને બધી ચર્ચા કરીશું નોટમાં લખી લો આને જોઈએ ડાયઇલેક્ટ્રિક તો ડાયઇલેક્ટ્રિક જે છે એના બે પ્રકાર છે એક ધ્રુવીય અધ્રુવીય અને બીજું ધ્રુવીય તો ધ્રુવીયમાં અધ્રુવીયમાં શું થાય તો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા હોય ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર ના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય અને તે ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી ચાલો આપણે અહીંયા ઉદાહરણ લઈ લઈએ એનું ઉદાહરણ શું આવશે H2 તો H2 માં H પ્લસ અને બીજો H પ્લસ અહીંયા શું થાય છે કે બંને ઇલેક્ટ્રોન અહીંયા H પાસે પણ H એક ઇલેક્ટ્રોન છે અને આ H પાસે પણ એક ઇલેક્ટ્રોન છે તો બંને ઇલેક્ટ્રોનની આપલે કરશે નહીં તો બંને ઇલેક્ટ્રોનની આપલે કરશે નહીં એટલે શું થાય ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એકબીજા ઉપર કેન્દ્રિત થાય છે આપણે વાત કરીએ તો હાઇડ્રોજનની આપણે વાત કરીએ તો પોઝિટિવ એક હોય ને ઇલેક્ટ્રોન કેવી માગે ફરતા હોય છે વર્તુળાકાર માગે ફરતા હોય છે તો આ જે અધ્રુવીય છે તો અધ્રુવીયમાં આ જે ઇલેક્ટ્રોન જે છે તે આના ઉપર સંપાત થાય હાઇડ્રોજન પર પ્લસ પોઝિટિવ પ્રોટોન તો છે જ ને આ જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માગે ફરે છે એ ક્યાં સંપાત થાય આના ઉપર એટલે શું છે કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થાય છે કાયમી ડાયપોલ ધરાવતા નથી ડાયપોલ એટલે શું તો બંને કે ડાયપોલ એટલે શું કે બે ધન અને ઋણ જ્યારે હોય છે અહીંયા શું થાય છે આપણે જોઈએ તો આપણે અહીંયા એક ઉદાહરણ આપણે આકૃતિ પાડી લઈએ કે ભાઈ આ જે છે આ રીતે આમ ધન અને ઋણ એકબીજા ઉપર સંપાત થયા જો આ ધન અને આ ઋણ એકબીજા ઉપર સંપાત થયા બરાબર તો આ ધન અને ઋણ વચ્ચેનું અંતર નથી કોઈ અંતર દેખાતું નથી એકબીજા ઉપર સંપાત થયેલા છે એટલે અંતર ન દેખાય તો ડાયપોલ મોમેન્ટ ધરાવે નહીં ડાયપોલ મોમેન્ટ ક્યારે આવે કે જ્યારે એક બાજુ માઇનસ ક્યુ અને બીજી બાજુ પ્લસ ક્યુ અને બે વચ્ચેનું અંતર અહીંયા પ્લસ માઇનસ બંને છે તો બે વચ્ચેનું અંતર નથી તો આ ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી બીજું ઉદાહરણ આપણે જોઈએ તો એનું ઉદાહરણ આવશે CO2 તેમાં શું થશે એક સી અને બે ઓ બરાબર અહીંયા બંને બધા શું આવશે માઇનસ આવશે તો આ બધામાં આપણે કેમ અહીંયા કેવી રીતના એક પ્રોટોન હતો અને એક ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ના ઉપર સંપાત થઈ ગયો તેમ આમાં પણ કેટલા છે કાર્બન માટે કેટલા છે છ ને છ એટલે ચાર ઘટે ને બે ઇલેક્ટ્રોન અહીંયા અને બે ઇલેક્ટ્રોન અહીંયા આપણે સહસંયોજક બંધથી જોડાય આપણે એમ કહેલો ચાલે એટલે એકબીજા ઉપર શું થઈ જાય સંપાત થઈ જાય જ્યારે અધ્રુવીયની આપણે વાત કરીએ તો અધ્રુવીયમાં શું થાય કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા નથી બંને કેન્દ્ર કેવા હોય છે જુદા જુદા કેન્દ્ર કેવા હોય જુદા જુદા હોય એકબીજા ઉપર સંપાત થતા નથી અને કાયમી ડાયપોલ મોમેન્ટ
ધરાવે છે, કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો HCl, તો શું થાય? HCl માં શું થાય? H પ્લસ અને Cl માઇનસ. તો આ બે વચ્ચે આ આપણે જોઈએ તો આ H પ્લસ ને આ Cl માઇનસ, તો બે વચ્ચેનો અંતર છે કે નહીં? બે વચ્ચેનો અંતર ટ્વાઇસ એ કહીએ આપણે, આ H પ્લસ અને Cl માઇનસ. પણ ટ્વાઇસ એ અંતર ડાયપોલ મોમેન્ટ આવી ગઈ, અહીંયા આવું નથી જો ખરાબે. ચાલો પછી બીજું આપણે એનું ઉદાહરણ આપણે લઈએ કે H2O, H2O, તો H2O માં શું થાય કે આ O, આ બાજુ H ને આ બાજુ H, તો H પ્લસ H પ્લસ ને O માઇનસ 2. તો આપણે જોઈએ આ બેને જોડતી રેખા પર, અથવા આપણે કામ કરીએ અહીંયા H પ્લસ છે તો અહીંયા H પ્લસ સાથે માઇનસ, એટલે આ એક ડાયપોલ થઈ ગયો અને આ આનો માઇનસ ને આ પ્લસ સાથે એક ડાયપોલ થઈ ગયો. એચ પ્લસ ઓ માઇનસ છે ને, તો ઓ માઇનસ માટે એક માઇનસ અહીંયા એની સાથે, એક માઇનસ આની સાથે, એટલે અહીંયા કેટલા ડાયપોલ થઈ ગયા? બે ડાયપોલ થઈ ગયા. એટલે ધ્રુવીય અણુ એટલે શું? કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. અને કેન્દ્રો કેવા હોય છે? બંને કેન્દ્ર કેવા હોય છે? જુદા જુદા. જે અહીંયા સુધી કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થતા હોય ને કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. તો ડાયઇલેક્ટ્રિક ના બે પ્રકાર છે, એક કયું છે? અધ્રુવીય છે અને બીજું કયું છે? ધ્રુવીય. હવે એના પછીના ટોપિકમાં આપણે શું કરીશું કે ધ્રુવીય ને વિદ્યુત ક્ષેત્ર દાખલ કરીશું, અધ્રુવીયમાં વિદ્યુત ક્ષેત્ર દાખલ કરીશું, શું થાય છે એની આપણે ચર્ચા કરીશું. આ તમે તમારા નોટમાં લખી લો. જોઈએ આપણે અધ્રુવીય, તો પહેલા જોઈએ કે અધ્રુવીયમાં શું હોય છે. આપણે સમજી લીધું છે કે ભાઈ આ એક ધન અને ઋણ એકબીજા ઉપર કેન્દ્રિત હોય, ધન અને ઋણ એકબીજા ઉપર શું થાય? એકબીજા ઉપર સંપાત થયેલા હોય. આ ધન અને ઋણ, આ ધન અને ઋણ એકબીજા ઉપર સંપાત થયેલા હોય તો આવા અણુને શું કહેવામાં આવે છે? અધ્રુવીય અણુ. શું કહેવામાં આવે છે? અધ્રુવીય અણુ કહે છે. આ અધ્રુવીય, એમાં શું છે? ડાયપોલ નથી, બરાબર. ડાયપોલ કેવું છે? શૂન્ય છે. અને વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? શૂન્ય. અહીંયા લખીને બાજુમાં ડાયપોલ શૂન્ય છે અને વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? શૂન્ય છે. હવે શું કહું છું કે આ જે અધ્રુવીય પદાર્થ છે, બરાબર, આ અધ્રુવીય પદાર્થ પર હું શું કરું છું? વિદ્યુત ક્ષેત્ર પસાર કરું છું. આ રીતે વિદ્યુત ક્ષેત્ર E0 પસાર કરું છું. તો શું થાય છે? તો વિદ્યુત ક્ષેત્ર પસાર, અંદરથી પસાર થતા શું થાય છે? આપણે જોઈ ગયા કે ઋણ વિદ્યુત પર શું લાગે છે? બળ લાગે છે. કઈ દિશામાં લાગે છે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે આપણે જોઈએ કે ભાઈ આ એચ પ્લસ, બરાબર ને, આ ઇલેક્ટ્રોન છે એ વર્તુળ આકારમાં આગળ ફરતો છે. તો આ ઇલેક્ટ્રોન પર આપણે વાત કરીએ, આ પ્લસ ને આ માઇનસ છે, તો આ એકબીજાના ઉપર સંપાત થયેલા છે. તો આ ઇલેક્ટ્રોન પર શું લાગે છે? બળ લાગે છે. કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, તો બળ કઈ દિશામાં લાગશે? એની વિરુદ્ધ દિશામાં. એટલે આના પર બળ લાગે છે ને આ બાજુ ગોઠવાઈ જશે, એટલે એનો માર્ગ આ પ્રમાણે થઈ જશે. પેલા કેવો હતો? આ પ્રમાણે હતો, બરાબર. ક્યારે? જ્યારે આ રીતે હતું ત્યારે, બરાબર. ખ્યાલ આવે ને? આ વર્તુળ આકાર માર્ગ છે, આ જે વર્તુળ છે એ, આ જે ઇલેક્ટ્રોન છે એના પર સંપાત થયેલો છે, એકદમ નજીકમાં છે. પણ એના પર આ જે ઇલેક્ટ્રોન છે એના પર દર્શાવવા માટે મેં દૂર દર્શાવેલો છે, એના પર શું લાગે છે? બળ લાગે છે. કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે આપણે જોઈએ તો આ બાજુ માઇનસ આવે ને આ બાજુ પ્લસ આવે, આમ થઈ જશે. આના પર બળ લાગે એટલે આ બાજુ આવશે, આના પર બળ લાગશે એટલે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ગોઠવાશે એટલે આ બાજુ આવી જશે. સમજ પડે છે? આ માઇનસ છે, એના પર બળ લાગે છે એટલે આ કે બાજુ? આ બાજુ આવી જશે, આવું થશે. તે જ પ્રમાણે અહીંયા જુઓ, આમ થઈ જશે. આના માટે માઇનસ પ્લસ, આમ થઈ જશે, બરાબર. તે જ માટે અહીંયા જુઓ, માઇનસ પ્લસ,
આના માટે માઇનસ પ્લસ એટલે આ માઇનસ જે છે એ વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે વિદ્યુત ક્ષેત્રની કઈ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે વિરુદ્ધ દિશામાં ગોઠવવાનો કરશે હવે અહીંયા ડાયપોલ ની હતા અહીંયા ડાયપોલ રચાઈ ગયા પ્લસ ને માઇનસ જો પણ ડાયપોલ ની બધાની દિશા એક જ છે આ એક દિશામાં ઋણ થી ધન તરફ ડાયપોલ દિશા લેવાય ને ઋણ થી ધન તરફ તો ડાયપોલ ની દિશા કઈ છે એક જ છે એટલે પરિણામી અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું ડાયપોલ મોમેન્ટ કેટલી હતી શૂન્ય હતી અહીંયા ડાયપોલ મોમેન્ટ શૂન્ય થશે અને વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય નથી ડાયપોલ મોમેન્ટ પણ શૂન્ય નહીં થાય અને વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય નથી હવે આપણે જોઈએ કે ભાઈ આપણે વાત કરેલી હતી તે સ્ટાર્ટિંગમાં અને બે ભાગ પાડી દા અહીંથી એક ભાગ પાડી દો તો આ પ્લસ ને આ નેગેટિવ તટસ્થ થઈ જાય આ પ્લસ ને આ નેગેટિવ તટસ્થ થઈ જાય આ પ્લસ ને આ માઇનસ તટસ્થ થઈ જાય આ પ્લસ ને આ માઇનસ તટસ્થ થઈ જાય આ પ્લસ ને માઇનસ તટસ્થ થઈ જાય ત્યારે આ બાજુનો પ્લસ ને કોઈ તટસ્થ કરતું નથી આ બાજુનો માઇનસ ને કોઈ તટસ્થ કરતું નથી તો આ પ્લસ અને આ માઇનસ ને કારણે અંદર કઈક વિદ્યુત ક્ષેત્ર રચાશે જેને નામ આપણે શું આપેલું હતું યાદ કે સ્ટાર્ટિંગ માં યાદ નામ આપેલું શું આપેલું હતું ઈઆઈ શું નામ આપેલું હતું ઈઆઈ આ ઈઓ બાનનું હતું અને આ ઈઆઈ ને કારણે ઈઆઈ લગાવ્યું તો જ બદલાયું ને આમાં જો શું કર્યું આપણે ઈ ઝીરો લગાવ્યું બળ ઈ ઝીરો આપણે આના ઉપર બળ લગાવ્યું તો એના પર શું લાગ્યું બળ લાગશે વિદ્યુત ક્ષેત્ર લગાવ્યું તો એના પર શું લાગ્યું બળ કઈ દિશામાં ઋણ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાયો બરાબર અને એને કારણે આ બાજુ પ્લસ વિદ્યુત ભાર ભેગા થયો અને આ બાજુ કયો થયો માઇનસ એટલે આપણે આ પ્રમાણની પ્લેટ થશે કે આ બાજુ શું થશે પ્લસ ભેગો થશે અને આ બાજુ શું થશે માઇનસ ભેગો થશે તો અંદર કયું રચાશે ઈ આઈ વિદ્યુત ક્ષેત્ર રચાશે અને બહાર વિદ્યુત ક્ષેત્ર કયું છે ઈ ઓ પરંતુ આ ઈ ઓ ને કારણે ઈ આઈ રચાયું છે એટલે ઈ ઓ એ ઈ આઈ કરતા કેવું છે વધારે છે બરાબર ચાલો હવે આ કોના માટે ભણ્યા છે આપણે અધ્રુવીય માટે જ્યારે ધ્રુવીય માટે શું હોય છે ડાયપોલ તો હોય જ છે આ કોના માટે છે ધ્રુવીય માટે પણ ધ્રુવીય માટે ડાયપોલ હોય છે પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ ચાલો દિશા ડાયપોલ કઈ દિશામાં છે અષ્ટવ્યસ્ત દિશામાં છે ગતિ કઈ છે એની અષ્ટવ્યસ્ત છે તો ડાયપોલની ગતિ અષ્ટવ્યસ્ત છે એટલે પરિણામી ડાયપોલ કેવું થવાનું આના જેમ શૂન્ય ડાયપોલની માટે શૂન્ય ડાયપોલ ની ગતિ કેવી છે અષ્ટવ્યસ્ત જો આમાં ડાયપોલ કઈ દિશામાં એક જ દિશામાં ગોઠવાયેલા છે એટલે શૂન્ય નહીં મળે જે અહીંયા ડાયપોલ કેવી દિશામાં છે અષ્ટવ્યસ્ત દિશામાં છે એટલે પરિણામી ડાયપોલ કેવું થશે શૂન્ય થશે વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય જ છે વિદ્યુત ક્ષેત્ર દાખલ કર્યું નથી હવે શું કરીએ છીએ આપણે આ જ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર દાખલ કરીએ છીએ બરાબર તો શું થાય તો આના પર શું લાગશે ટોર્ક લાગશે આપણે જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા શું લાગે છે ટોર્ક લાગે છે એવું ભણી ગયા ને સમાન વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુત ક્ષેત્ર ઈ ઝીરો છે ને એમાં આ કોણ છે ડાયપોલ છે ડાયપોલ પર શું લાગે ટોર્ક લાગે ડાયપોલ કેવો થઈ જાય વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય કેવો ગોઠવાઈ જાય વિદ્યુત ક્ષેત્રને સમાંતર એટલે માઇનસ આ તરફ પ્લસ આ તરફ આ ગોઠવાય માઇનસ પ્લસ માઇનસ પ્લસ બરાબર માઇનસ પ્લસ માઇનસ પ્લસ અને માઇનસ પ્લસ આ માઇનસ ને આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ આ જ પ્રમાણે આ બાજુ પ્લસ ને માઇનસ પ્લસ ને માઇનસ પ્લસ ને માઇનસ તો આના જેવી થઈ ગઈ રચના જો ખ્યાલ આવે કે તો આપણે શું મૂકીએ અહીંયા આ રીતે લીટી પાડી દઈએ તો શું થાય છે આ પ્લસ ની અસર માઇનસ નાબૂદ કરી નાખે આ પ્લસ ની અસર માઇનસ નાબૂદ કરી નાખે જ્યારે આ પ્લસ ની અસર કોઈ નાબૂદ કરતું નથી આ માઇનસ ની અસર કોઈ નાબૂદ કરતું
નથી તો આ પ્લસ અને માઇનસ ને કા શું રચાય છે અંદર એક વિદ્યુત ક્ષેત્ર રચાય છે જેને શું નામ આપણે આપીએ છે ઈ આઈ તો ઈ 0 એ ઈ આઈ કરતા કેવું છે વધારે છે તો ધ્રુવીય અધ્રુવીય હોય કે ધ્રુવીય હોય તો બંનેમાં પ્રોસેસ તો સેમ જ છે જો આમાં ડાયપોલની દિશા એક જ દિશામાં છે એટલે ડાયપોલ એક જ દિશામાં છે એટલે પરિણામી ડાયપોલ મોમેન્ટ શૂન્ય થશે P is not equal to zero. પરિણામી શૂન્ય થશે નહીં અને વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે જ નથી આમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો આમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે જ નથી તો જો તમે જો બંનેમાં જો કે અધ્રુવી હોય કે ધ્રુવી હોય તો રચના બંનેમાં સેમ જ આવી જાય છે ખ્યાલ છે અહીંયા શું થાય છે ડાયપોલ પસુલ અહીંયા પસુ થાય છે કે વિદ્યુત ભાર પણ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને અહીંયા ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર સમાંતર ગોઠવવાનો પ્રયત્ન કરે છે ખ્યાલ છે એટલે આ જે થયું છે એને શું થયું કહેવાય ધ્રુવી ભવન થયું કહેવાય એટલે ડાયઇલેક્ટ્રિક નું શું થયું કહેવાય આ જે ગોઠવણ થઈ ગઈ ને એને શું કહેવાય ધ્રુવી ભવન થયું કહેવાય જેમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ જેમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ તેમ ધ્રુવી ભવન પર કેવું આવશે પ્રબળ આવશે એટલે આપણે કહીએ કે વિદ્યુત ક્ષેત્ર ધ્રુવી ભવન મારે સંજ્ઞા કહી છે પી ડાયપોલ માટે સ્મોલ પી ધ્રુવી ભવન મારે સંજ્ઞા કહી છે કેપિટલ પી એ વિદ્યુત ક્ષેત્રના કેવા પ્રમાણમાં છે સમપ્રમાણમાં છે જેમ વિદ્યુત ક્ષેત્ર વધારે તેમ ધ્રુવી એનું ધ્રુવી ભવન વધારે થશે અત્યારે અમે નવ બતાવેલા છે જો વિદ્યુત ક્ષેત્ર અમે વધારે વોલ્ટ ન્યૂટન પર વોલ્ટ ન્યૂટન પર કુલમ મૂકો એમાં 12 આવે 15 આવે તેમ ધ્રુવી ભવનની સંખ્યા પણ શું થાય છે વધતી જાય છે એટલે પી ચલે છે કઈ નંબર અચળાંક આવે જેને શું કહેવામાં આવે છે કાય શું કહેવામાં આવે છે કાય સી એચ આઈ કાય કહેવામાં શું કહેવામાં આવે કાય ઈ જેને શું કહેવામાં આવે છે એનું નામ શું છે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી શું નામ છે ઇલેક્ટ્રિક કાય નું નામ શું છે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી સસેપ્ટિબિલિટી ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી ખ્યાલ છે એટલે તમે તમારી નોટમાં આ લખી લો હજુ થોડોક બાકી છે ધ્રુવીભવનની વ્યાખ્યા આપવાની છે કોની વ્યાખ્યા આપવાની છે ધ્રુવીભવન માટે સંજ્ઞા કઈ છે કેપિટલ પી અને ઇંગ્લિશમાં કહેવાય પોલરાઇઝેશન શું કહેવાય પોલરાઇઝેશન બરાબર એટલા માટે પી સિમ્બોલ વાપરેલો છે તો આ ધ્રુવીય હોય કે પછી અધ્રુવીય હોય આ બંનેમાં વિદ્યુત ક્ષેત્ર આપણે દાખલ કરવામાં આવે ત્યારે આ પ્રમાણે શું ગોઠવાઈએ છે આ પ્રમાણે શું ગોઠવાઈએ છે ડાયપોલ્સ ગોઠવાઈ જાય છે બરાબર તો આ જે બહારની સપાટીમાં પોઝિટિવ આયન છે અને આ બાજુની બહારની સપાટીમાં નેગેટિવ આયન છે એને કારણે શું રચાય છે વિદ્યુત ક્ષેત્ર રચાય છે અંદર ઈ આઈ શું કહે છે આપણે એને ઈ આઈ કહે છે આ ઈ જીરો છે તો આ એક ડાયપોલ થઈ ગયો આ એક ડાયપોલ થઈ ગયો ને તો આવા આખા કદમાં એટલે વ્યાખ્યા શું કહી શકે ધ્રુવીભવનની કે એકમ કદ દીઠ એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ એકમ કદ દીઠ એકમ કદ કદની આખો વિસ્તાર છે તેમાં જેટલા રહેલા ડાયપોલ છે તો ડાયપોલ મોમેન્ટ ને શું કહેવામાં આવે છે ધ્રુવી ભવન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ધ્રુવી ભવન કહે છે તો ધ્રુવી ભવન પી બરાબર સ્મોલ પી ના છેદમાં વી એકમ કદ દીઠ શું છે ડાયપોલ મોમેન્ટ તો ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર શું આવે ક્યુ ઇન્ટુ ટ્વાઇસ અને કદ માટે કદ ચાલો તો એનો એકમ શું આવે ક્યુ નો એકમ શું આવે કુલમ બરાબર અને ટ્વાઇસે અંતર છે એનો એકમ શું આવે મીટર છેદમાં કદ કદનો એકમ શું આવે મીટરનો ઘન એટલે નીચે મીટરનો સ્ક્વેર વધે એટલે એકમ શું આવશે એનો કુલમ પર મીટર સ્ક્વેર ચાલો કુલમ એટલે પારિમાણિક સૂત્ર શું આવશે તો એ વન ટી વન
क्यू बराबर आई टी आवे ने, क्यू बराबर शू आवे एना पछी क्यू बराबर आई इंटू टी, आनो एकम शू छे कूलम छे, आनो एकम शू छे एम्पियर, आनो एकम शू छे सेकंड, तो सेकंड माटे टी बराबर, एटले आयु कूलम माटे ए वन टी वन बराबर, ए वन टी वन, आनो अमारे एम्पियर छे, एम्पियर माटे पारिमेय सूत्र ए आवे, प्रवाह माटे अने समय माटे टी आवे, अने आना माटे शू आवशे एल स्क्वेर, तो जवाब शू आवे एम जीरो एल माइनस टू ऊपर जाए एटले टी वन ए वन बराबर। टूंका प्रश्न में पूछा, हवे बीजो टूंको प्रश्न अहींया पण आवी शके, शू आवी शके के पोलराइजेशन माटे ससेप्टिबिलिटी, इलेक्ट्रिक ससेप्टिबिलिटी ने पाड़ीमाय सूत्र जणावो, इलेक्ट्रिक ससेप्टिबिलिटी 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 बराबर एकम पारिमाणिक सूत्र जनाव। तो आपणे भणी गया, शुं भणी गया के विद्युत क्षेत्र पोलराइजेशन बराबर काई इंटू ई, तो काई पोलराइजेशन माटे पी अने ई माटे ई सूत्र, पी ने छेदमां ई करी नाखे, आनो एकम आपणे खबर भणी गई, आपणे पड़ी गई छे शुं छे कूलम पर मीटर स्क्वेर, અને આનો એકમ શું છે ન્યૂટન પર કુલમ, તો એકમ શું આવશે કુલમ સ્ક્વેર, શું આવશે અહીંયા જોઈ લઈએ તો શું આવશે અહીંયા કુલમ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર, આનો એકમ આવશે પાળીમાંય સૂત્ર કુલમ મારે આપણે ભણી ગયા એ વન ટી વન, એટલે એ સ્ક્વેર ટી સ્ક્વેર, ન્યૂટન એટલે બળ માટે એમ વન એલ વન ટી માઇનસ ટુ, અને અહીંયા એલ સ્ક્વેર, જવાબ જે આવે એ તમારે લખી દેવાનું છે, એટલે આનો એકમ પણ પૂછાય અને પાળીમાંય સૂત્ર ટૂંકા પ્રશ્નમાં પૂછાય, ધ્રુવીભવનનું એકમ પણ પૂછાય, પાળીમાંય સૂત્ર પણ પૂછાય, તમે તમારા નોટમાં લખી લેજો।